नमस्कार, उच्चभूमि समाचारनी शुरुआत करे सूरत थी। तो सूरत नी रघुवीर मार्केट में भीषण आग लगवानी घटना प्रकाश में आई छे। आगनी घटना अंगेनी जाण फायर ब्रिगेड ने करता फायर विभाग ने करवामां आवता। फायर विभाग नी टीम 50 जेटली गाड़ियों लईने घटनास्थळे आवी पहोंची हती ने आग ने बेकाबू बनता फायर विभागे ब्रिगेड कॉल जाहेर कर्यो। पहेला पण रघुवीर मार्केट में आग लागवानी घटना बनी हती, त्यारे फरीवार रघुवीर मार्केट आगनी झपेट में आवी गयुं छे। सूरतनी आ घटना छे, सातमा वाणनी मार्केट में भीषण आगनी चपेट में आवी गयु छे। महत्वपूर्ण बाबत, सूरत थी 15 दिवस पहला आज मार्केट में आग लागी हती अने फरी आजे पण आ मार्केट में ज आग लागी छे। शहर की तमाम फायर ब्रिगेड की टीम घटनास्थले आवी पहुंची छे। आग पर काबू मेळवानी कोशिश फायर ब्रिगेड द्वारा करवामां आवी छे अने सदनसीबे आग की घटना में कोई जानहानिना समाचार प्राप्त थया नथी। महत्वपूर्ण बाबत हाल सामे आवी रही छे। सूरतथी सूरतमां वारंवार आगनी घटना बने छे, त्यारे सवाल पर तंत्र उपर उभा थई रह्या छे कि तंत्र द्वारा पण कोई अवेरनेसना कार्यक्रम के तंत्रना खुद अवेरनेसमां क्यांक ने क्यांक खोट होय तेवुं लागी रह्युं छे। आगनी घटनाने लईने जे रीते महत्वपूर्ण बाबत सूरतथी प्राप्त थई रही छे, आप जोई शको छो कि जे रीते विकराळ स्वरूप धारण कर्युं छे। आगे अने धुमाड़ाना गोटे गोटा जोवा मळी रह्या छे अने फायर विभाग द्वारा कार्यवाही पण हाथ धरवामां आवी छे। पूना कुंभारिया रोड परनी आ घटना छे। आगनी घटना लईने फायर ब्रिगेड कॉल पण जाहेर करवामां आव्यो छे। 50 थी वधु फायर ब्रिगेड नी गाड़ियो पण घटनास्थळे आवी पहोंची अने आग पर काबू मेळवामां आवी रह्यो छे। फायर ब्रिगेड द्वारा पण कामगीरी हाल शुरू छे। महत्वपूर्ण बाबत, जे भीषण आग लागी छे आग ने बुझावा माटे पण तजवीज हाथ धरवामां आवी रही छे फायर ब्रिगेड द्वारा। आपने जणावी दईए कि सूरतमां वारंवार आवी घटनाओ बनती रहे छे, तेम छतां पण सूरतवासीઓ અને તંત્રમાં કોઈ અવરનેસ નથી કે આવી બાબતોને લઈને કયા પ્રકારના પગલાં ભરવા જોઈએ આગથી બચવા માટે કે આગ પર કાબુ મેળવવા માટે જે સાધનો હોય છે તે સાધનોનો ઉપયોગ કરવાની જે અવરનેસ હોય છે તે પણ સુરતવાસીઓ અને તંત્રમાં બિલકુલ નથી। કારણ કે આ જે ઘટના છે તેને લઈને પણ દેખાઈ રહ્યું છે કે તંત્રને ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। પૂના અને કુંભારિયા રોડ પરની આ ઘટના, સુરતમાં જે આગની ઘટના બની છે, આગની ઘટનાને લઈને ફાયર ફાઈટર પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યું છે। આગ પર કાબુ મેળવવાની કોશિશ પણ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે। 200થી વધુ જવાનો અહીં આવી ગયા છે ફાયર બ્રિગેડના અને આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। અને મહત્વની વાત તો એ છે કે આજે આગમાં જે જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી કે કોઈને નુકસાન થયું હોય તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ નથી। પણ હા, જે માર્કેટમાં આગ લાગી છે તે માર્કેટ જે હતું તે કાપડનું માર્કેટ હતું અને કાપડના માર્કેટ બળીને ખાક થઈ ગયા છે। આપને જણાવી દઈએ કે કાપડનું જે ઉદ્યોગનું જે માર્કેટ હતું તે કાપડો પણ બળીને ખાક થઈ ગયા છે। લાખો કરોડોનું નુકસાન આગના કારણે થયું છે, પણ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। અને મહત્વપૂર્ણ બાબત તો એ છે કે કયા કારણોસર આગ લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી। સુરતની આ ઘટના છે, સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગીને આગની ઘટના અંગેની જાણ ફાયર ફાઈટરને પણ કરવામાં આવી। ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી પહોંચ્યા અને તેમણે જે કામગીરી શરૂ કરી છે અને 50 જેટલી ગાડીઓ પણ ઘટનાસ્થળે આવી ગઈ ફાયર બ્રિગેડની અને આ બે આગ પર કાબુ બનતા ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો અને આ પહેલા પણ રઘુવીર માર્કેટમાં આગની ઘટના બની, ત્યારે ફરીવાર રઘુવીર માર્કેટમાં આગની ઝપેટમાં માર્કેટ આવી ગયું છે। આપને જણાવી દઈએ કે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા, પણ કાપડનું જે માર્કેટ હતું પણ કાપડ બળીને ખાક થઈ ગયા છે। લાખો કરોડોનું નુકસાન થયું છે વેપારીઓને આગની અંદર। આગની ઘટનાને લઈને બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે પહેલો જે કહી શકાય કે વિકરાળ આગ લાગી અને આગને જોતાવવા માટે જે રીતે ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે આવી ગયા છે। આ સાથે જ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, ધ્રુવ જણાવશો કે જે રીતે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે કે નહીં, જે ફાયર બ્રિગેડ દ્વારા જે કોશિશ કરવામાં આવી રહી છે। ધ્રુવ, તમને મારો અવાજ આવી રહ્યો છે? જે પ્રકારે આગ અત્યારે જોઈ શકાય છે તે પ્રકારે આગ નથી કાબુમાં આવી રહી। અત્યારે પણ બિલ્ડિંગના લાસ્ટ ફ્લોર પર ફરી આગ ભભૂકી છે, જે પ્રકારે આ આગના ગોટાને ગોટા અને આગની
ज्वाला जे जोवाई रही छे ते जोता हजु पण लागी रह्यु छे के आग क्यारे काबू आवे चोक्कस अंदाज नथी मानी रह्यो। અત્યારે પણ તમે જોઈ શકો છો જે બિલ્ડિંગના ટોપ ફ્લોર પર એટલે કે આઠમા માળ પર આ આગ ફરી ભભૂકી છે। આ જે બિલ્ડિંગનો લાસ્ટ ફ્લોર છે ત્યાં ફરી આગ એ શરૂ થઈ ચૂકી છે, એટલે કે એક જગ્યાએ આગ કાબૂમાં આવે છે તો અન્ય જગ્યાએથી ફરી આગ લાગી ઉઠે છે। આ ઘટના જ બતાવી રહ્યું છે, આ દ્રશ્ય બતાવી રહ્યું છે કે આગ હજુ સુધી કાબૂમાં નથી આવી। ફાયર તમામ પ્રયત્નો કરી રહી છે, તમામ રીતે ફાયરની ટીમ અહીં કામે લાગી છે, પરંતુ આગ હજુ સુધી કાબૂમાં નથી આવી। આગ એક બાદ એક જગ્યાએથી આગ લાગવાનું શરૂ થઈ રહ્યું છે। હવે આ ભારે મહેનત થઈ રહી છે ફાયરના જવાનોને, ફાયરની ટીમને, કારણ કે તમામ રીતની રણનીતિ આગ પર કાબૂ મેળવવા માટે ફાયરની ટીમ કરી રહી છે, પરંતુ ચોક્કસ તેઓને સફળતા નથી મળી રહી। અત્યારે પણ તમે જોઈ શકો છો જે પ્રકારે આ આગના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જે પ્રકારે આગની આ લપેટો દેખાઈ રહી છે, ફરી એક આગ લાગી છે। આગળની સાઈડથી આગ બંધ થઈ તો સાઈડની જે બિલ્ડિંગની સાઈડ ફેસ છે ત્યાંથી ફરી આગ લાગવાનું શરૂ થયું છે, જેને લઈને ફાયરની વધુ ટીમ જે છે હાઇડ્રોલિક પંપથી ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે। ફરી ત્યાં પાણીનો મારો ચલાવશે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે। તે ઉપરાંત આ જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગની જે સ્ટ્રક્ચર વિઝિબિલિટી પર પણ અત્યારે પ્રશ્ન ઊભો થયો છે। આ તમે જોઈ શકો છો બિલ્ડિંગની દિવાલોમાંથી હવે આગના ગોટા ધુમાડા નીકળી રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર છે તે પણ નબળું પડી રહ્યું છે। જે પ્રકારે આ આગ હવે લાગી છે તેને લઈને આગ જે છે તે બિલ્ડિંગની અંદર ચોતરફ લાગી છે, આખું બિલ્ડિંગ આગની ઝપેટમાં છે અને તેને કાબૂમાં મેળવ તેની પર કાબૂ મેળવવા ફાયરને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે, કારણ કે જે પ્રકારે આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જોવાઈ રહ્યું છે તે મુજબ આગ ફાયર વિભાગની ટીમને અંદર પહોંચવામાં ભારે તકલીફ પડી રહી છે। જે પ્રકારે આ આખું બિલ્ડિંગ બંધ છે, આખું કોમ્પ્લેક્સ જે બંધ છે તેને લઈને જે ફાયરના જવાનો છે તે બહારથી જ પાણીનો મારો ચલાવી શકે છે અને અંદર સુધી પાણી નથી પહોંચી રહ્યું, જેને લઈને આ આગ કાબૂમાં નથી આવી રહી। ફાયરની કેટલીક ટીમ એકાદ જગ્યાએથી અંદર જવાનો પ્રયત્ન તો કર્યો છે પરંતુ જરૂરી જગ્યાએ તે પહોંચી નથી શકી, જેને લઈને આ આગ હજુ વિકરાળ સ્વરૂપમાં જોવા મળી રહી છે। આગને જો આગ જે પ્રકારે લાગી છે તેને લઈને આસપાસના વિસ્તારોમાં પણ એક કુતૂહલ સર્જાયું છે, લોકો અહીં ટોળા મોટી સંખ્યામાં એકત્ર પણ થતા જોવા મળ્યા છે અને સાથે સાથે ફાયરની ટીમ પણ તમામ રીતે અહીં કામે લાગી છે, પરંતુ આગ પર કોઈપણ રીતે કાબૂ નથી મેળવી શકાતો અને તેઓને સફળતા નથી મળી રહી। ત્યારે મહત્ત્વની વાત એ છે કે હવે ફાયર ક્યાં સુધી આમનામ તેઓની મહેનત ચાલુ રહેશે, ક્યારે આગ પર કાબૂ મેળવાશે, આ તમામ પ્રયત્નો અત્યારે ફાયરની ટીમ કરી રહી છે। હાલ તમને આપણે નજીકથી જઈને આ પ્રયત્ન કરીશું જે પ્રકારે ફાયરની ટીમ કામે કરી રહી છે, ફાયરના જવાનો જે પ્રકારે કામ કરી રહ્યા છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। અત્યારે પણ તમને આ બતાવી રહ્યા છે કે આ બિલ્ડિંગ કઈ રીતે આખું આગની ઝપેટમાં આવ્યું છે, અત્યારે આગ કઈ રીતની લાગી છે, આ તમામ બાબતે ટીમ કઈ રીતની કામ કરી રહી છે, પાલિકાની ટીમ, મહાનગરપાલિકાની ખાસ કરીને ફાયરની ટીમ કામ કરી રહી છે, સુડાની ફાયરની ટીમ કામ કરી રહી છે, જિલ્લાની ફાયરની ટીમ કામ કરી રહી છે, તમામ ટીમના અધિકારીઓ અહીં કામ કરી રહ્યા છે, સ્થાનિક નગરસેવક છે તે પણ અહીં આવી પહોંચ્યા છે, તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરતો વિજયભાઈ ચોમલ આપણી સાથે છે। વિજયભાઈ, આગ લાગી છે, તમે પણ કાપડ વેપારી છો, કેટલું થયું હશે અને આગ લાગવાનું પાછળ આ પ્રકારની એક પછી એક દુર્ઘટના સામે આવે છે તો કોણ જવાબદાર, શું માનો છો? જવાબદારી તો અમે કહી નહીં શકાય, લેકિન હવે લાગી નુકસાન કા ભી આકલન અભી નહીં કર સકતા। મેરે કો 4 બજે એસી ખબર મિલી કે 4 બજે સુરત મહાનગરપાલિકા કે ફાયર વિભાગ મે યે ખબર મિલી, તબ સે અમારે પૂરા સિસ્ટમ આપ દેખ રહે હો, યે પૂરા એસી કા સુરત મહાનગરપાલિકા કા કામ કર રહા હે। મુજે 6:30 બજે ખબર મિલી, 6 બજે 6:30 બજે મે યહાં રવાના હો ગયા, અભી તક નવા તો કુછ ભી નહીં કિયા, લેકિન મેરા કામ ઇધર આસપાસ કે જિતને ભી બિલ્ડિંગ ટાવર હે उन सोसाइटी वालों से पानी एकत्रित कर कर के सूरत महानगर पालिका के टैंकर भरवाने का काम मैं 6:30 बजे से कर रहा हूँ। बाकी ये आप आग ही है, इसमें कोई संशय नहीं है और पूरा सूरत महानगर पालिका का सिस्टम A to Z ऊपर तक लगा हुआ है।
अब वो बुझने में थोड़ा समय लग रहा है। क्यों, ये जो डिजाइन मार्केटों की जो बना रखी है, ये डिजाइनों से पानी नहीं पहुंच रहा है, अभी थोड़ी प्रॉब्लम है। विजय भाई, डिजाइन आलिशान बिल्डिंग बनावामां आवे छे, परंतु ज्यारे आवी आग लागे छे त्यारे आ खूब ज, ये मैं रियली मैं भी मेरे अधिकारियों को भी कल करूंगा, मेरी पार्टी में भी ये विषय रखूंगा कि इसके आग बुझाने में बड़ी प्रॉब्लम आ रही है। ये जो डिजाइन बनाई है वो खुद भी आग में लग जाती है, वो भी उस पर आग लग जाती है, और ये पानी के फुहार है उसके अंदर अंदर तक जहाँ आग लगी है, शॉर्ट सर्किट हुआ है, वहां तक पानी नहीं पहुंच रहा है। फिर भी महानगर पालिका के तमाम अधिकारियों को मैं अभिनंदन देना चाहता हूँ कि आज इतनी संकट में पूरा सिस्टम सूरत का फायर ये पूरा लगा हुआ है और बचाने की पूरा प्रयास कर रही है। विजय भाई, जे प्रकारे आग लगी छे बिल्डिंग ना स्ट्रक्चर ने कारणे आजे व्यापारियों ए नुकसान वेठवानो वारो आव्यो छे, शुं कहेशो भाई? उसके भी मैं कुछ नहीं कह सकता जल्दबाजी, मेरा काम है कि मैं टैंकरों के अंदर पानी भरवाना और ये व्यवस्था में लगा हुआ हूँ मैं, अभी मैं कुछ बता नहीं सकता कितना लगा क्या नहीं लगा, ये तो अब भगवान जाने भाई। हमारा काम है पहली प्राथमिकता मानवता के आधार पर इसको बचाव करना है। विजय भाई, आज बिल्डिंग फरी आग लागी छे, 15 दिवस में 8 जानुआरी में आग लागी थी अने अत्यारे फरी आग लागी छे, तो हवे आमां कई रीतनु कामगिरी थवी जोईए, शुं मानो छो आप एक नगर सेवक तरीके? भाई, मैं नगर सेवक होने के नाते मैं इतना ही कहता हूँ कि थोड़ा धैर्य बनाए रखो, बहुत जल्दी ये काबू पा लेंगे, हम लगे हुए हैं। अभी कुछ मैं जल्दबाजी में बोलूं मुझे इतना नॉलेज नहीं है, कब पहले लगी थी मुझे इसका नॉलेज नहीं है। आग लगी हुई है, पहली प्राथमिकता हमारे सूरत महानगर पालिका की और पूरी पार्टी की, सभी कार्यकर्ताओं की, सबकी, कि भाई इसके ऊपर काबू की जाए, इसमें लगे हुए हैं मेरा भाई, हाथ जोड़ के विनती है आपको। बिल्कुल, એટલે તમામ જે અધિકારીઓ છે તે કામે લાગ્યા છે, સ્થાનિક નગરસેવક પણ અહીંના આવ્યા છે, પરિસ્થિતિ પર કાબૂ મેળવાય છે તેની પર તે મદદ કરી રહ્યા છે, આસપાસથી પાણી એ પણ ફાયર વિભાગને મળી રહે, ટેન્કરને મળી રહે, એટલે કે સરળતાથી તેઓ આ આગ પર કાબૂ મેળવી શકે તે માટે કામ કરી શકે તે માટે તેઓને મદદ માટે લોકોની આહવાન કરી રહ્યા છે। સાથે સાથે તેઓ ખાસ જણાવવાનું છે કે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જે છે તેના કારણે ફાયરને ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે। જે પ્રકારે આ આગ લાગી છે બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચરને લઈને તમામ જે ફાયરના અધિકારીઓ છે તેને ત્યાં પહોંચવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે, જેને લઈને અત્યારે આ વિઝિબિલિટી એટલે ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થયા છે। ભલે બહારથી આલિશાન દેખાતું આ બિલ્ડિંગ જ્યારે આગ લાગે છે ત્યારે કોઈ જ કામમાં નથી આવતું, સાથે સાથે જે જગ્યાએ આગ લાગી છે તે જે આલિશાન દેખાતું આ બિલ્ડિંગ તે જ સૌથી વધારે કારણભૂત બને છે આગ લાગવા પાછળના કારણ માટે, અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક આ આગ લાગી છે, અને અત્યારે પણ એ જ સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે આગ પર કાબૂ મેળવવા માટેનો। હવે ફાયર અંદર સુધી નથી પહોંચી શકતી, ફાયરનો પાણીનો મારો પણ અંદર સુધી નથી પહોંચી શક્યો, જેને લઈને ખૂબ જ તકલીફ, ખૂબ જ મુસીબત થઈ રહી છે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે। ફાયરની ટીમ તો લગાતાર પ્રયત્ન કરી રહી છે, સતત પ્રયત્ન કરી રહી છે આગને બની શકે તે પ્રકારે કાબૂમાં મેળવવા માટે, પરંતુ સફળતા મળવી જોઈએ તે પ્રકારની પૂરતી સફળતા નથી મળી રહી, કારણ કે ફાયરની ટીમ અંદર નથી પહોંચી શકતી, ફાયરનો પાણીનો મારો અંદર સુધી નથી પહોંચી શકતો, અને જે આગ લાગી છે તે ફાયરની અંદર લાગી છે। હવે આ આગ કાબૂ મેળવવા માટે તમામ રીતના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, સાથે સાથે તમામ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ ઉપર કાબૂ મેળવી શકાય। અહીંના જે બિલ્ડિંગ સ્ટ્રક્ચરના વ્યક્તિ છે તેઓની સાથે વાત કરીશું, તમે જણાવશો જે પ્રકારે આગ લાગી છે તેની પાછળ શું કહેશો, અત્યારે આગની પાછળનું શું કહેવું છે? ભાઈ, આગ લાગી એના માટેનો રૂટકોઝ એનાલિસિસ કરી શકાય નહીં, કેમ કે આગ રાત્રે 3 વાગે લાગી લેતી, કયા કારણોસર લાગી વી કેનોટ સે, અમે કહી શકતા નથી, પરંતુ આગ લાગ્યા પછી કોર્પોરેશન જે રીતે કામ કરી રહ્યું છે એ સરાહનીય છે। કારણ કે આજની તારીખમાં મારા જાણવા મુજબ અને મારા મને દેખાય છે એ પ્રમાણે લગભગ 20-25 ફાયર ટેન્ડર અહીંયા આવેલા છે, બધા જ ફાયર ટેન્ડરો 4 હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે સિરીઝની અંદર જોડેલા છે, જેથી પૂરતો પાણીનો ફોર્સ મળી શકે। પ્લેટફોર્મ તમામે તમામ હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઉપર મિનિમમ 3-4 ફાયર ફાઇટરો કામ કરી રહ્યા છે। શક્ય છે કે હજી આ આગને કાબૂમાં લેતા સાંજ થવાની શક્યતા રહેલી છે, કેમ કે આ ફાયર જે છે એ ગ્રાઉન્ડ ફ્લોરથી માંડીને છેક ટોપ ફ્લોર સુધી કન્ટિન્યુ દરેક જગ્યાએ લાગેલી છે। બીજું કે આ આગ જે છે બિલ્ડિંગમાં તમામ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો છે, છતાં આગ પર
કાબુ મેળવવાનો ખૂબ જ અઘરો પ્રયત્ન થઈ રહ્યો છે. તો એનું સ્ટ્રક્ચર ક્યાંક એવું કહી શકાય કે ફાયરને અડચણરૂપ બની શકે છે તે પ્રકારનું છે? સ્ટ્રક્ચર જે છે સ્ટ્રક્ચર અડચણરૂપ છે એવું કહી શકાય નહીં, પણ સ્ટ્રક્ચરની આગળ કદાચ એ લોકો જે મેઝેનાઇન ફ્લોરો બનાવેલા હોય, ફાયર બ્રિગેડને જવા માટેનો રસ્તો ન હોય, અંદર બે સીડી છે એવું સાંભળેલું છે કે દરેક બિલ્ડિંગમાં ભવ્ય સીડી આપેલી છે, ફાયર ફાઇટિંગના સાધનો મૂકવામાં આવેલા છે, પણ આ ફાયર ફાઇટિંગના સાધનોની આડે દરેક ફ્લોર ઉપર ઘણા બધા ફ્લોર ઉપર આડશ મૂકી દેવામાં આવેલી છે, સામાન મૂકી દેવામાં આવેલો છે, એટલે અને એ લાઈન જ્યારે ફાયર ફાઇટ ડિપાર્ટમેન્ટ આવ્યું ત્યારે બંધ કન્ડિશનમાં જોવા મળેલી હતી. આ ખરેખર ચાલુ કન્ડિશનમાં હોત તો અંદરથી ફાયર બોલી શક્યા હોત, અને રાત્રે બનાવ બન્યો છે એટલે રાત્રે કોઈ પણ માણસ ન હોવાને કારણે આ ફાયર વધારે પડતી સ્પ્રેડ થઈ એવું છે. સાહેબ, જે પ્રકારે અંદરના સાધનો પણ જે બંધ હાલતમાં જોવા મળ્યા, સાથે જે પ્રકારે આગ લાગી છે, તમામ અધિકારીઓ કામે લાગી ચૂક્યા છે, હજુ સુધી આગ નથી કાબૂમાં આવી શકે એમ, તો આગામી દિવસોમાં આ વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થશે ખરી? શું કહેશો? એના માટે હું કહી શકું નહીં. કાર્યવાહી કરવી એ ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગની સત્તામાં આવે છે, એના માટે હું કહી શકું નહીં. બિલકુલ, એટલે અત્યારે પણ જોઈ શકે છે કે જે પ્રકારે આગ લાગી છે, આગ પર લાગવા માટેના તમામ જે કારણો છે તે ચોક્કસ જાણી શકાય તે નથી, પરંતુ ફાયરની અત્યારે સરાહનીય કામગીરી જોવાઈ રહી છે. ખડે પગે ફાયર વહેલી સવારથી કામગીરી કરી રહ્યું છે, સાથે સાથે હવે જે પ્રકારે આગ કાબૂમાં આવી નથી અને ક્યારે આવશે તેનો ચોક્કસ અંદાજ પણ માપી શકાય તેવો નથી, ત્યારે મહત્ત્વની વાત એ છે કે આગામી દિવસોમાં જો બિલ્ડિંગ સ્ટ્રક્ચર ફાયરને નડચણરૂપ હશે અને જો ફાયરના સાધનો અંદર કાર્યરત નહીં હશે તો તમામ રિપોર્ટ તૈયાર થશે અને તેના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે. હાલ અત્યારે આટલી મોટી આગમાં કાપડ જેના વેપારીઓ છે તેને ભારેથી અતિ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જી બિલકુલ ધ્રુવ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. સુરતની આ ઘટના છે, મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે. સુરતમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે.